ચેતર વસાવા ક્યાં હતા? એમને કીધું એમના ઘરે જ હતા. પ્રદર્શન કરી શકાય શક્તિ પ્રદર્શન આમ આદમી પાર્ટી નું કે ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી રહી હોય? ચૈતરભાઈ એ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી, એ પોતે જ એક શક્તિ છે. ડેડિયાપાડા ની જનતા એ 1 લાખ કરતા મધુ ભાત આપી ચૈતરભાઈ ની તાકાત બતાવી દીધી. ચૂંટણીમાં તાકાત જયારે જનતાએ ચૈતરભાઈ બતાવી તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી. શક્તિ નું પ્રદર્શન તો ભાજપ વાળા કરે છે બુદ્ધિ ના પ્રદર્શન ની સાથે સાથે, કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની વકીલ તરીકે શું કરશો હવે આગળ કાર્યવાહી? ખોટા કેસો કરી છે એવું શક્તિ પ્રદર્શન તો ભાજપ વાળા કરે, ચૈતરભાઈ તો લોક નેતા છે. પોલીસ હેરાન પરેશાન કરતી હતી, પોલીસ વાળા આવતા છે ગયા છે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી. ચૈતરભાઈ નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસ થી અને ઘરની અંદર રહીને તો કામ કરતા હતા એમનું પોતાનું. સરખી રીતે ચેક કોઈ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે? એમના વકીલ તમે છો? એમના વકીલ તો આખા ડેડિયાપાડા ની ગુજરાત ની જનતા ચૈતરભાઈ ની વકીલ છે, કે ચૈતરભાઈ ને કઈ થવા નહીં દે જનતા એમની વકીલ છે, જનતા એમના માટે છે. અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ. જે રીતે એમની ઉપર ખોટી FIR કરવામાં આવી, એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા, એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં, આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી. પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર, કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે એવા નેતા. અચ્છા, ભૂપત ભાયાણીએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે? આ તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને. અહીંયા આપણે ટક્કર આપી ગયા એટલે તો ટક્કર ક્યાં સુધી રહેશે તમને લાગે છે? ટક્કર લાંબી ચાલશે? અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે, પણ છોડી નથી દેવાના. અમે આ ટક્કર ને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું. જો કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશિષ્ટ વસાવા, કારણ કે 6 ટર્મથી જે કદાવર નેતા છે તેની સામે આ વખતે લડવાનું. મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે. ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય 10 દિવસ 20 દિવસ મહિનો 2 મહિના જે બી કે યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે એવો કોઈ સમય નહીં આવે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું, એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. પણ ગોવાલભાઈ જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આપ એ વાતે સહમત છો? કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવે નો પીરિયડ કેટલો ટાઈમ એ જેલમાં હશે તે નક્કી નથી. મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે, કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે. અચ્છા, કોંગ્રેસ સાથે ગઠબંધન થાય, જનતા સાથે ગઠબંધન, કેટલો સમય લાગે તો કોર્ટમાં જ આપણને ખ્યાલ પડશે. પોતાનો કામ ધંધો છોડીને પોતાના નેતાને વધાવવા માટે આવેલા લોકો છે તો લોક નેતા જ છે. વારંવાર ઘણી વખત ચૈતર વસાવાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું બહુ પહેલા કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે ભરૂચ લોકસભા બેઠક પર, તો મમતા પટેલ નું એક નિવેદન સામે આવ્યું છે કે ત્રીજી પાર્ટી ચાલવાની નથી. નિવેદનો